सब्सक्राइब करो आ चैनल ने। पुजारी जी जय माता जी। जय माता जी। मजा मा ने? बस मजा मा। बस एक बलवंत सिंह नो त्रास छे हिम्मतलाल। हूँ मारी माता जी ने साक्षी राखी ने कहू छू के मंदिर ने गौचर ने जमीन ऊपर बलवंत सिंह ने कब्जो नहीं जमावा दऊ। लो शैतान नु नाम ले दू न शैतान हाजर। जय माता जी। पुजारी जी आजे आ वात नो आखरी फैसलो आवी जाए ए माटे तलाटिया रे वकील साहब ने साथे लेने आवे छु। हवे तमे आ जमीन ना कागल पर प्रेम थी अंगूठो मारी दो એટલે વાત પતે। પણ એ જમીન તો મુંગા ઢોર માટે છે અને વર્ષો થી આ મંદિર ની માલિકી ની છે। એ પૂજારી મુંગા ઢોરો ની ક્યાં માંડા છે? જીવો હોય તો મારા મોટા ભાઈ ની વાત માની લો। આખું ગામ જાણે છે કે કોચર જમીન છે, મંદિર ની માલિકી ની છે। હિંમતલાલ તમે આમાં વચ્ચે ના પડો તો વધારે સારું, નહીતર ક્યાંક ઉપર પહોંચી જશો ને ખબર એ નહીં પડે। બળવંતસિંહ એક વાર જે વાત ધારી લે છે એ કરીને જ રહે છે, પછી એમાં તમારો આ મંદિર નો ભગવાન પણ મને નહીં અટકાવી શકે। જ્યારે કોઈ માણસના પાપનો ઘડો ભરાઈ જાય ને ત્યારે જે ભગવાન વિશે આવી વાતો કરે। એ બે કોડીના પૂજારી, તારી અજીબને કાબુમાં રાખ, નહીં તો તને જ તારા ભગવાનને ત્યાં પહોંચાડી દઈશ। ભાઈ તમે ગુસ્સો ના કરો, પૂજારીને હું સમજાવું છું। સમજાવાને તમે રહેવા દો। જુઓ પૂજારીજી, આ મુંગા ઢોર કરતા તમને તમારી જિંદગી વાલી નથી હે? અંગૂઠા માટે આખા આખાની હોળી કરવા બેઠા છો? લો લો કરી દો કરી દો। અરે વકીલ સાહેબ, તમે અને તલાટી સાહેબ આ બળવંતસિંહના પૈસા અને તાકાતના જોર પર ડરીને એની ચમચાગીરી કરો છો, એની સામે માથું ઝુકાવો છો, પણ હું બળવંતસિંહથી ડરતો નથી। આ બ્રાહ્મણનું ખોળિયું મૂંગા ઢોર માટે ખપી જશે પણ એ પાપીના હાથમાં જમીન તો નહીં જવા દે। બહુ બોલે પૂજારી, વકીલ લાવ કાગળ। હવે હું જોઉં છું કે આ પૂજારી આ કાગળ પર અંગૂઠો કેમ નથી કરતો, અંગૂઠો કરો કરો। લે આ તારો કાગળ, લે આ તારો કાગળ, લે આ તારો કાગળ પૂજારી। બળવંતસિંહ સામે જે પડે છે એનું મોત આવી રીતે જ રડે છે। પાપી, અરે નરાધમો, એક નિર્દોષ બ્રાહ્મણ ની હત્યા કરી નાખી તમે। ચોપ, ભગવાન તમને ક્યારે માફ નહીં કરે। ચોપ, હિંમતલાલ તું વચ્ચે બોલ્યો તો તને પણ એની સાથે ઉપર પહોંચાડી દઈશ। તલાટી અંગૂઠા લઈ લો કાગળ પર। એક વાત કાન ખોલીને સાંભળી લેજો, અહીંયા જે કાંઈ બન્યું છે એમાંથી કોઈએ કાંઈ જ નથી જોયું, સમજા? ચલો સરસ્વતી, ચાલો હું જાઉં, મારે કોર્ટમાં જવાનો સમય થઈ ગયો છે। વિક્રમના બાપુ, મને તો બહુ ડર લાગે છે, એ બળવંતસિંહનો કોઈ ભરોસો નહીં। સરસ્વતી, એટલે તું એમ કહેવા માંગે છે?
કે બર્વનસિંહના ડરથી ડરી જઈને હું કોર્ટમાં જુબાની ના આપું? પૂજારી બાપાની હત્યા થતા તો કેટલાય લોકોએ જોઈ છે, તમે શા માટે જુબાની આપવા તૈયાર થયા છો? બળવંતસિંહ સાથે ખોટું વેર બાંધો છો? હા સાહેબ, બેનની વાત સાચી છે, આપણે કોઈની વિરુદ્ધ જુબાની આપવાની જરૂર નથી. ગામના મોળે ભલે તારું મારી હોય, પણ આ હિંમતલાલ માસ્તર હંમેશા સત્યની સાથે રહ્યો છે અને હંમેશા સાચું જ બોલશે. ભગવાનની સોગંદ ખાઈને કહું છું કે હું જે કહીશ એ સત્ય જ કહીશ. જજ સાહેબ, મેં મારી સગી આંખે જોયું છે, આરોપી બળવંતસિંહે પૂજારીજીની છરીના ઘા મારી મારીને હત્યા કરી છે. આ હિંમતલાલની જુબાની પછી કોર્ટને બીજા કોઈ પુરાવા આપવાની જરૂર લાગતી નથી. આ ગંભીર ગુનાના આરોપીને નામદાર કોર્ટને મારી નમ્ર વિનંતી છે કે આકરા માકરી સજા કરવામાં આવે. આરોપી બળવંતસિંહ પૂજારી દેવશંકરની હત્યામાં ગુનેગાર સાબિત થાય છે અને આઈપીસીની કલમ 302 મુજબ જન્મટીપની સજા ફરમાવવામાં આવે છે. જસ સાહેબ, જન્મટીપની સજા ફરમાવતા પહેલાં એવી મજબૂત જેલ તો બનાવો જે એક દિવસ આ બળવંતસિંહને અંદર રાખી શકે. ખબરદાર, જો કોઈ પોતાની જગ્યાએ થયેલું છે તો એક ડગલું કોઈ આગળ ના વધતા. મોટા ભાઈ તમે જાઓ, આ લોકોને હું સંભાળી લઉં છું, તમે જાઓ. જાઓ તમે. ખબરદાર, એક ડગલું પણ આગળ વધ્યા છે ને તો જીવતા નહીં છડું. ચાલ હાટ, લઈ આવો એમને બહાર. આ રહી માસ્ટર હિંમતલાલની પત્ની અને દીકરી. અમે તમારું શું બગાડ્યું છે? તે નહીં, તારા પતિ હિંમતલાલે બગાડ્યું છે. અને તું તારા પતિને એટલું ના સમજાવી શકી કે આ બળવંતસિંહ સામે દુશ્મની બહુ ભારે પડશે. હવે દુશ્મની કરી છે તો ભોગવા એનું પરિણામ. ગીતા મારી દીકરી સરસ્વતી, આ શું શું થયું? ગીતા મારી દીકરી, તમે આ મારા ઘરમાં શું કર્યું? મારી દીકરી, મારી પત્ની, તે શું કર્યું? જો આ મારી કોર્ટનો ફેસલો જોઈ લે. હજી આ સાપોલિયું બાકી રહી ગયું છે, ખતમ કરી નાખો એને. બળવંતસિંહ, તમે આ શું કર્યું? તમારી દુશ્મની મારી સાથે છે, મારા દીકરા સાથે નહીં. છોડી દો એને, છોડી દો માસ્તર. છોડી દીધા એ, છોડી દે એને, છોડી દે માસ્તર. તારા દીકરાને, તારા બંનેને છોડી દીધા. હા, એની ચિંતા ના કરો તમે, મોક્ષ મળી ગયો છે એને. હવે તું છે ને તારા દીકરાની જિંદગી બચાવવા માટે ભાગ. અરે જવા દો, આપણા ગામના માસ્તર છે, જવા દો એમને, જગ્યા કરો. માસ્તર, ભાગ ભાગ ભાગ. અરે બેટા, અરે માસ્ટર, તું તો સામેથી મારવા આવે છે. ભાઈઓ, માસ્ટરને મોક્ષ મેળવવાની બહુ ઉતાવળ લાગે છે. માસ્ટર એક કામ કર, ગામની બહાર આમથી જવાય છે, ત્યાં કોઈ નહીં આવે. અરે ભાગ ભાગ માસ્ટર, ભાગ ભાગ ભાગ. બેટા,
બેટા. માસ્ટર? હું માસ્ટર? ભાગવું નથી, થાકી ગયો. દીકરાની જિંદગી નથી બચાવી. માસ્ટર, જીવ બહુ વાલો લાગે છે, મોતનો ડર લાગતો હશે નહીં? તમે તમે જરાય ચિંતા ના કરો, હું કોઈને કદી હું કોઈને કદી મારતો નથી. નહીં, હું તો મોક્ષ આપું છું માસ્ટર, મોક્ષ, મોક્ષ. નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદયંતે આપો, ન શોષયતિ મારુત. અર્થાત આત્માને શસ્ત્ર છેદી નથી શકતા, અગ્નિ એને બાળી નથી શકતો, પાણી પાણી એને પલાળી નથી શકતો, હા, અને પવન પવન એને સૂકવી નથી શકતો. હા, આત્મા અમર છે માસ્ટર, અમર છે આત્મા, આત્મા અમર છે. યદા યદાહિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્મન સુજામ્યહમ. અર્થાત પરમહંસી, જ્યારે જ્યાં ધર્મનું પતન થાય છે, ત્યારે વર્ધર્મનું વર્ચસ્વ જામે છે, ત્યારે ત્યાં હું સ્વયં અવતરું છું, અવતરું છું. અવતરજે જા. પકડી લો સાંભળ્યા ને ગરમ કરી નાખો, જાઓ. જો કોઈ એક ડગલું પણ આગળ વધે છો તો આવ દીકરા. બેટા કોણ છે તું અને આ બધા તારી પાછળ કેમ પડ્યા છે? એ ગુંડાઓ છે, એમને મારા બા બાપુ બેન બધાને મારી નાખ્યા છે, હવે મને મારી નાખશે, મને બચાવો. બેટા હું અત્યારે તને બચાવીશ, પણ તું આમ ક્યાં સુધી ભક્તો રહીશ? બેટા શાબાશ, જોયું દીકરા, તાકાત અને જનુનને કોઈ ઉંમર હોતી નથી. અને હવે તું ચિંતા ના કરતો, જેનું કોઈ નથી એનો સૂર્ય ભાનુ સરકાર છે. તું આજથી મારો દીકરો હો,
લાવ, ચાલ મારી સાથે બેસી જા, બેસી જા ગાડીમાં. મહાદેવ હર. બેટા, તારી માં તો તને નાનપણમાં જ મૂકીને ચાલી ગઈ, પણ આજે હું તારા માટે ભાઈ લઈ આવી છું. ભાઈ, ચાલો બંને જણા ગળે મળો. શાબાશ શાબાશ, એકદમ રામ લક્ષ્મણ ની જોડી. બંને જણા સંપીને રહેજો હો દીકરાઓ. એક વાત જીવનમાં ક્યારેય ના ભૂલતા હો, કે દોષીઓને માફ નહીં અને નિર્દોષને સજા નહીં. દીકરા, શું થયું? દીકરા, તું શાંત રહે, શાંત રહે બેટા, શાંત રહે. હું સમજુ છું તારી વેદના. શરીર પર પડેલા ઘા સમય આવે રૂજાઈ જાય છે, પણ દિલ પર પડેલા ઘા ક્યારેય રૂજાતા નથી. શાંતિ રાખ, સુઈ જા. દીકરાઓનો પ્રેમ હંમેશા ઓ રાખજો અને આ બંનેની રક્ષા કરજો. માં બાપુજી, તમે મને પારકો હોવા છતાં પોતાના દીકરાની જેમ રાખ્યો, આ અહેસાન હું જિંદગી બની ચૂકી શકું. અરે ગાંડા, ભાઈ ભાઈ કે બાપ દીકરા વચ્ચે અહેસાન નહીં ચડે. બેટા બેટા, હું નસીબદાર છું, આવો પ્રેમ કિસ્મતથી જ મળે છે. બંને દીકરાઓને મારું સૂત્ર યાદ છે, નિર્દોષને દંડ નહીં અને પાપીઓને માફ નહીં. મહાદેવ હર. હા.